હેલો વિદ્યાર્થી મિત્રો, હું નિધિ મરજા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર 2 લેક્ચર નંબર 5 ધોરણ 3 વિષય અંગ્રેજી. એમાં આપણે અત્યારે શું જોઈએ છીએ? યુનિટ નંબર 9 વોટ આર ધીસ વોટ. આપણે ઘણું બધું જોયું વોટ વિશે. વોટ એટલે તે ગુજરાતી છે શું. શું દ્વારા જ્યારે કોઈ પણ વસ્તુ માટે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે અંગ્રેજીમાં વાક્ય બનાવ્યા ત્યારે વોટ નો ઉપયોગ થાય છે. ધીઝ અને ધોઝ, ધીઝ અને ધેટ તે એક વચન છે અને ધીઝ અને ધોઝ તે બહુવચન છે. અહીંયા આપણને વોટ શેના ઉપયોગ માટે આપેલું હતું તો કે જ્યારે કોઈ બહુવચનમાં કોઈ પણ વસ્તુઓ હોય તેના માટેનો પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે વોટ નો ઉપયોગ થાય છે. હવે આજે આપણે શું જોવાનું તો કે તમારી બુકમાં પેજ નંબર 42 એમાં તમને પ્રશ્નાર્થ વાક્ય બનાવીને લખવાનું કીધું છે. તેમાં એક એક્ઝામ્પલ છે તે પહેલા આપણે સમજશું. એક્ઝામ્પલ શું છે? ધીઝ આર હેટ્સ. આ ટોપીઓ છે. હેટ્સ જોજ અને પાછળ એસ લખેલું છે એટલે તે બહુવચનનું રૂપ છે. બહુવચન હોય ત્યારે અહીંયા ધીઝ છે તે બહુવચનના રૂપ પર નિર્ધારણ કરવામાં આવે છે. અહીંયા તમને બતાવેલું છે. હવે આપણે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. કેવું પ્રશ્નાર્થ વાક્ય? તો કે જેમાં વોટ નો ઉપયોગ થાય, વોટ દ્વારા પ્રશ્ન પૂછાય તેવું પ્રશ્નાર્થ વાક્ય. તો ચાલો શરૂઆતમાં જ લખી નાખશું આપણે વોટ એટલે કે શું, પછી લખશું આર અને પછી લખશું અહીંયા ધીઝ આપ્યું છે એટલે લખશું ધીઝ ને પછી ક્વેશ્ચન માર્ક કરી લેશું. તમને એમ થતું હશે અહીંયા હેડ્સ આપેલું છે તે કેમાં ના લખ્યું? તો આપણે તો પ્રશ્ન પૂછવાનો છે કે આ શું છે, તો એનો જવાબ આપણને મળે કે આ ટોપીઓ છે. એટલે કે આ વાક્યમાં આપણને જે વસ્તુ આપેલી હોય તે નામ આખું આપણે કાઢી જ નાખવાનું જ્યારે આપણે વોટ્સ દ્વારા પ્રશ્નાર્થ વાક્ય બનાવીને ત્યારે. સમજાય કે બધાને? હવે પહેલું વાક્ય ધીઝ આર કેટ્સ એટલે કે આ બિલાડીઓ છે. હવે તેનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે એટલે શરૂઆતમાં શું લખી નાખવાનું? વોટ. કેમ કે આપણે વોટ દ્વારા જ પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે એટલા માટે. પછી બહુવચન રૂપ, અહીંયા આપણને બહુવચન વાળું જ રૂપ આપ્યું છે એટલે અહીંયા લખશું આપણે આ અને પેલા શું છે? ધીઝ. આ શું છે? બરાબર. હવે નંબર 2 ધોઝ આર ડક્સ. પેલા બતકો છે. હવે તમે જો આનું પ્રશ્નાર્થ વાક્ય વોટ પેલા લખશું આ વસ્તુ નીકળી જશે. ડક્સ છે તે નીકળી જશે બરાબર. એટલે થશે વોટ આર. અહીંયા પેલા આપણને ધોઝ આપ્યું છે જો બધા દેખાય છે ને ધોઝ એટલે અહીંયા પણ શું આવશે? જે વાક્યમાં હોય તે જ પ્રશ્નાર્થ વાક્યમાં આવશે. નંબર 3 ધીઝ આર પેન્સિલ્સ. આ વસ્તુ શું થાય? પેન્સિલ્સ. તે નીકળી જશે વોટ આર ધીઝ. ખાસ ધ્યાન રાખવાનું કે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કરતા ભૂલાય નહીં. નકર તમારું વાક્ય બરાબર હશે તો પણ ખાલી પ્રશ્નાર્થી નહીં હોય તો વાક્ય ખોટું પડશે. નંબર 4 ધોઝ આર મેપ્સ. પેલા નકશાઓ છે. આમાં મેપ નીકળી જશે એટલે વોટ આર ધોઝ. ઓકે. 5 ધીઝ આર ફેન્સ. આ પંખાઓ છે. એમાં ફેન્સ નીકળી જશે એટલે શું થઈ જશે? વોટ આર ધીઝ. ખાસ જોવાનું જો અહીંયા આગળ શરૂઆતમાં ધીઝ આપ્યું હોય તો અહીંયા પણ લાસ્ટમાં ધીઝ આવશે અને અહીંયા આગળ ધોઝ આપ્યું હોય તો આમાં લાસ્ટમાં ધોઝ આવશે. જોવાનું તો તમે કે આડા આવું ના થાય ભૂલથી પણ. નંબર 6 ધોઝ આર બ્રશીસ. પેલા બ્રશો છે. એમાં બ્રશીસ નીકળશે. વોટ શરૂઆતમાં આવશે? વોટ આર ધોઝ. પેલું શું છે? પછી નંબર 7 ધીઝ આર ટેબલ્સ.
ટેબલો છે એમાં ટેબલ્સ ની કરશે વોટ કે પ્રશ્ન પૂછશું આપણે વોટ આર આ વસ્તુમાં આપ્યું ટી શું થઈ ગયું આસનું છે વોટ દ્વારા કેવી રીતે પ્રશ્ન વાક્ય બનાવવા જોઈ લીધું બધાએ સમજી લીધું બધાએ તમને કોઈ